મોડાસાને પીવાનું પાણી પૂરું પાડવા માટેનો એકમાત્ર સ્ત્રોત માજુમ ડેમ છે. જો કે ડેમમાંથી પાણી મેળવનાર નગરપાલિકાએ છેલ્લા 20 વર્ષથી નાણાં ચૂકવ્યા નથી. પરિણામે ડેમના પાણીનું દેવું વધી છે, અધધધ 17 કરોડ થઈ ગયું છે. નાણાંની વસૂલાત માટે સિંચાઈ વિભાગે પાલિકાને વારંવાર નોટિસો ફટકારી છે. મોડાસાની 78,000 વસ્તીને નગરપાલિકા 12,000 નળ કનેક્શન મારફતે પાણી પૂરું પાડે છે. આ પાણીનો જથ્થો માજુમ ડેમમાંથી મેળવવામાં આવે છે, જે તે સમયે 1.50 પૈસા લેખે 1,000 લિટર પાણી માજુમ ડેમમાંથી આપવાનું નક્કી થયું હતું. જે આધારે આશરે 4 લાખથી વધુની કિંમતનું પાણી શહેરીજનોને પૂરું પાડવા નગરપાલિકા માજુમ ડેમમાંથી મેળવે છે. જો કે છેલ્લા 20 વર્ષથી નગરપાલિકા પાણીના નાણાં ચૂકવી શકી નથી, જેના કારણે ડેમમાંથી પાણી મેળવવા માટેનું લેણું 17 કરોડથી વધી ગયું છે. દર વર્ષે 54 લાખ જેટલું બિલ પાણીનું બને છે, પરંતુ અત્યાર સુધી બિલ ખેંચાતા આંકડો અધધ 17 કરોડને પાર પહોંચી ગયો છે. આ અંગે માજુમ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દર વર્ષે પાણીના બિલની માંગણી કરવામાં આવે છે અને સત્વરે નાણાં ચૂકવવામાં આવે તેવી નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે, પરંતુ 20 વર્ષ જેટલો સમયગાળો વીતી જવા છતાં પાલિકા તરફથી દેવું ચૂકવવામાં આવ્યું નથી. માજુમ જળાશય યોજનામાંથી છેલ્લા 20 વર્ષથી મોડાસા નગરપાલિકાને પીવા માટે પાણી આપવામાં આવે છે. તેને બાકી પડતી રકમ બાબતે મોડાસા નગરપાલિકાને વખતો વખત લખાણ કરવામાં આવે છે. આમ છતાં તેઓ શ્રી દ્વારા કોઈ નાણાં ભરપાઈ કરવામાં આવતા નથી. મોડાસા નગરપાલિકા આ બાબતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ આવેલ છે, પરંતુ ત્યાં તેમનો કેસ નીકળી જતા હવે તેઓ બાકીની રકમના નાણાં ભરવાના થાય છે. તે બાબતે આ મીડિયા મારફતે પણ અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તેઓ નાણાં સત્વરે ભરપાઈ કરે. કેટલા નાણાં અંદાજે રકમ જે બાકી નીકળે છે તે સુપ્રીમ કોર્ટમાં ગયા તે પહેલની રકમ અને હમણાં હાલ એ પછીની રકમ, એ બધું મળીને લગભગ 17 કરોડ ઉપર જવા થવા જાય છે. જે રકમ સત્વરે નગરપાલિકા હપ્તેથી અથવા તો સરકારની પાસે વિનંતી કરીને સરકાર કહે તે પ્રમાણે ભરપાઈ કરવા વિનંતી કરવામાં. સિંચાઈ વિભાગની વારંવારની નોટિસોને પગલે નગરપાલિકા દ્વારા ગત વર્ષના બિલમાં 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગત વર્ષમાં 56 લાખ રૂપિયાનું બિલ સિંચાઈ વિભાગ તરફથી પાલિકાને આપવામાં આવ્યું હતું. સાથે જ અગાઉના બિલ ચૂકવી આપવા જાણ કરવામાં આવી હતી, પરંતુ 17 કરોડ જેટલી રકમ ચૂકવી શકાય તેમ ન હોય પાલિકાએ 5 લાખ ભરી દીધા હતા. આ અંગે નગરપાલિકાએ જણાવ્યું હતું કે 17 કરોડ જેટલી રકમ ચૂકવવા પાલિકા સક્ષમ નથી. 12,000 નળ કનેક્શનનો 600 રૂપિયા જેટલો વાર્ષિક વેરો 72 લાખ થાય છે, જેમાં 60%થી વધુ વસૂલાત થઈ શકતી નથી. 90 લાખ દર વર્ષે લાઇટ બિલના ચૂકવવાના થાય છે, જ્યારે 40 જેટલો ખર્ચ મોટર રિપેરિંગ, પાઇપો અને નિભાવ ખર્ચ થાય છે. આમ 1.30 કરોડના ખર્ચ સાથે 50 લાખ પાણીના ચૂકવવાના થાય તો 1.80 કરોડ અંદાજ બેસે છે. તેની સામે આવક માત્ર 60 લાખ જેટલી જ થઈ રહી છે. આવા સંજોગોમાં સરકાર તરફથી માજુમ ડેમનું પાણી મેળવવા માટેનું જે દેવું છે તે માફ કરવામાં આવે તેવી વારંવાર રજૂઆતો થઈ છે. જો સરકાર આ નાણાં માફ કરે તો જ તેનો નિકાલ થાય તેમ છે. મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસા નગરની જાહેર જનતાને માજુમ જળાશય યોજનામાંથી પીવાનું પાણીની યોજના કરી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. માજુમ જળાશય યોજનાના સિંચાઈ વિભાગના પાણી ઉપાડવાના પૈસા અમારે ભરવાના થતા હોય છે. અગાઉના વર્ષોની પાછલી બાકી વ્યાજ સહિત 13 કરોડ રૂપિયા જેટલી બાકી પડેલ છે, જેમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. હાલમાં અત્યારે રેગ્યુલર બિલ જે આવે છે તે બિલ ભરવા નગરપાલિકા પ્રયત્ન કરે છે, પરંતુ પાછલી બાકી મોટા પ્રમાણમાં ચડી ગયેલ હોય જે રકમ ભરવા માટે હાલમાં નગરપાલિકા પાસે વ્યવસ્થા નથી, પરંતુ જેમ જેમ વ્યવસ્થા થશે તેમ તેમ પૈસા ભરવામાં આવશે. પાલિકાએ પાણીના પૈસા ન ભરવા પડે તે માટે હાઈકોર્ટ સુધી ગઈ હતી અને ત્યાં પણ પોતાનો કેફ દેખાડી ગયો હતો, જેથી હવે પાલિકાને પૈસા ભરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, જેથી પાલિકા સરકાર પાસે જઈને આ પૈસા માફ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહી છે, જેથી હવે જોવાનું એ રહે છે કે પાલિકાના પૈસા સરકાર માફ કરશે કે નહીં. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.